आज आप डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी में अभ्यास करता विद्यार्थी के जे लोग ने असाइनमेंट लखवाना फरजियात हो असाइनमेंट मार्क्स ऑनलाइन केवी रीते चेक करवा एना माटे आपणे जोशुं। सौथी फर्स्ट आपणे आई कार्ड में जे छे एक वेबसाइट आपेली होय छे, ब्राउजर नी अंदर वेबसाइट आपणे ओपन करशुं। वेबसाइट ओपन कर्या पछी आपणी पासे अहीं रिजल्ट माटेनी लिंक छे, एना ऊपर क्लिक करशुं। आ लिंक ओपन कर्या पछी आपणने जे छे आपणा आई कार्ड नी अंदर आपणा एनरोलमेंट नंबर आपेला हशे। ई एनरोलमेंट नंबर प्रमाणे आपणे जे छे જેમ એનરોલમેન્ટ એટલે કે આઈ કાર્ડમાં જેમ આપણી પાસે એનરોલમેન્ટ નંબર લખેલા છે, જે પાછળ તમારો કોર્સ લખેલો હશે, ધારો કે તમારો કોર્સ બી એ છે તો તમારે એનરોલમેન્ટની સાથે પાછળ બી એ લખેલો હશે, બી કોમ છે તો બી કોમ લખેલું હશે, ટ્રિપલ સી છે તો સી 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 લખેલું હશે, તો એના આધારે જે તમારો કોર્સ હોય એ કોર્સના આધારે તમે આઈ કાર્ડ પ્રમાણેની અંદર જે એનરોલમેન્ટ નંબર લખેલા એના પ્રમાણે વિગત લખવાની રહેશે। અત્યારે આપણે અહીંયાથી જે છે ફાઇલ ઓપન કરશું, અહીંયાથી લિંક ઓપન કરશું એટલે આ રીતના એક પેજ આવશે અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ, જેની અંદર તમારા એનરોલમેન્ટ નંબર, જે પાછળ કોર્સ લખેલો એ અહીંયાથી શો રિઝલ્ટ, આ જે ડિટેલ્સ છે તમારા અસાઇનમેન્ટના માર્ક્સ માટેની છે, જે અહીંયાથી શો રિઝલ્ટ કરશો એટલે તમારે ફર્સ્ટ તો તમારું જે છે એનરોલમેન્ટ નંબર, અહીંયા તમારું નામ અને કોર્સ એ ચેક કરી લેવાનું, એની સાથે તમારા જે તે વર્ષ વાઇઝ હોય તો અહીંયા વર્ષની સામે તમારા અસાઇનમેન્ટના માર્ક્સ લખેલા હશે, જે કોર્સની સામે તમારા અહીંયા એન એ હોય એટલે કે એ નોટ અવેલેબલ એટલે કે એ માર્ક્સ તમારા અસાઇનમેન્ટના કાં ઓનલાઈન ચડેલા નહીં હોય અને કાં તો જે છે તમે લખ્યા નહીં હોય। એક ખાસ વાત કે જ્યારે તમે અસાઇનમેન્ટ કોઈપણ આંબેડકર યુનિવર્સિટીમાં કોઈપણ કોર્સ માટે આપણે અસાઇનમેન્ટ આપણે જે અસાઇનમેન્ટ લખશું તો જ આપણું ફાઇનલ રિઝલ્ટ આવશે। જ્યાર સુધી આપણે અસાઇનમેન્ટના માર્ક્સ અહીંયા બધા નહીં ડિસ્પ્લે કરતા ત્યાર સુધી આપણું રિઝલ્ટ જે છે નહીં આવે। તો ખાસ કરી આપણે જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે અસાઇનમેન્ટના માર્ક્સ ઓનલાઈન અપડેટ આવવા જોઈએ અને તમારા અસાઇનમેન્ટ ટાઈમ ટુ ટાઈમ લખેલા હોવા જોઈએ। તો આ લિંકમાં આપણે અહીંયાથી તમારા એનરોલમેન્ટ નંબર લખી શો રિઝલ્ટ આપશે એટલે તમારું નામ, કોર્સ અને એડમિશન યર દેખાશે। અહીંયાથી કયા એડમિશન વખતે તમારા કયા અસાઇનમેન્ટના માર્ક્સ અવેલેબલ છે સબ્જેક્ટ વાઇઝ, અને અહીંયા જનરલ રિપોર્ટ સ્ટેટમેન્ટ આવશે। તો આ રીતે તમે તમારા અસાઇનમેન્ટના માર્ક્સ જોઈ શકાશે।